હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે આગળ વધીએ તો ઘરગથ્થુ ઉત્પાદન ઔદ્યોગિક ઉત્પાદન હવે પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો મિત્રો પ્રતિજૈવિક દ્રવ્યો પ્રતિજૈવિક દ્રવ્યો એટલે શું એ ગુજરાતી નામ છે કદાચ હું તમને ઇંગ્લિશ નામ આપીશ તો તમે જલ્દી સમજી જશો પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટિબાયોટિક્સ સમજા એન્ટિબાયોટિક્સ એટલે દવા જે દવા આપણે રોજેરોજ ઉપયોગમાં લઈએ છીએ એ દવાઓ એન્ટીબાયોટિક્સ એટલે પ્રતિજૈવિક દ્રવ્યો રાઇટ એ પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક આપણા જીવનમાં કેટલી મહત્ત્વની છે એ તમે સારી રીતે સમજી શકો કે આપણે આટલા મોટા ત્યાં ત્યાં સુધીમાં કેટલી વાર દવા લઈ આવ્યા છો રાઈટ તો એન્ટીબાયોટિકની બનાવટ પણ સૂક્ષ્મજીવો દ્વારા જ થાય છે અને કેવી રીતે થઈ કોણે સૌ પ્રથમ એન્ટીબાયોટિક શોધી એ કેવી રીતે પોસિબલ બન્યું ક્યાં કામમાં આવે છે અને અત્યારની શું સ્થિતિ છે એના પર આપણે વાત કરીએ તો જુઓ દોસ્તો સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન વીસમી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ માનવામાં આવે છે અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ પણ માનવામાં આવે એટલે વીસમી સદી એટલે ઓગણીસો એકથી લઈ અને બે હજારની સાલ સુધીની જે સદી છે એને વીસમી સદી કહેવાય અત્યારે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ રાઈટ તો મિત્રો એ વીસમી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ કહેવાય એની પહેલાં દવા નહોતી એટલે દેશી ઉપચાર કે જે કંઈ માન્યતાઓ હતી એના આધારે જ લોકો રોગોની સારવાર કરતા અને ન સારું થાય તો ભગવાનની ઈચ્છા ભગવાનની કૃપા દૃષ્ટિ નહીં હોય આપણી ઉપર ભગવાન નારાજ થયા હશે એવું માની અને લોકો જીવન જીવતા અને મૃત્યુ પામતા રાઈટ બટ વીસમી સદીને આ શોધ દવા એન્ટીબાયોટિક્સની ઉપલબ્ધિ થઈ તેણે માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ જ મોટા કામ કર્યા અને નવા રસ્તા ખોલી નાખ્યા માનવ જીવનના હવે એન્ટિબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટિબાયોટિક્સ એનું જે છે એ મિનિંગ સમજીએ એ ગ્રીક શબ્દ છે એન્ટી ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય વિરુદ્ધ અને બાયોનો અર્થ છે જીવન એટલે બંનેનો સમન્વય કરો તો જીવન વિરુદ્ધ થાય છે કોના જીવન વિરુદ્ધ જેના દ્વારા રોગો થાય એના જીવન વિરુદ્ધ ઓકે તો ગ્રીક શબ્દ છે એન્ટીબાયોટિક્સ જેમાં એન્ટી એન્ટી એટલે ગ્રીક શબ્દ છે એન્ટી એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય વિરુદ્ધ રાઈટ એન્ટી એ ગ્રીક શબ્દ છે જેનો મતલબ થાય વિરુદ્ધ અને બાયો એટલે સજીવ તો એવા સજીવોની વિરુદ્ધ અસર કરે છે કે જે રોગ કરતા હોય રાઈટ સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં જીવન વિરોધી કોનું જીવનનો વિરોધ કરે તો કે જે રોગકારકો છે એના જીવન વિરોધી સમજા જીવન વિરોધી ખરા પણ કોના જીવન વિરોધી જે રોગ કરે છે એના જીવન વિરોધી અસર કરે એને એન્ટિબાયોટિક્સ કહેવાય બટ મનુષ્ય માટે આપણી માટે એની વ્યાખ્યા થોડીક અલગ છે જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ વિરોધ નહીં પરંતુ પૂર્વ જીવન માનવામાં આવે છે સમજો મિત્રો બરાબર રાઈટ મનુષ્યના સંદર્ભમાં આપણે જોઈએ તો પૂર્વ જીવન એટલે કે આપણને જીવતા રાખે છે રોગ પહેલાં આપણે જીવન કેવું પૂરવું એટલે પહેલાં પહેલાં આપણે કેવું જીવન જીવતા હતા સ્વસ્થ તંદુરસ્ત એક્ટિવ બરાબર પછી આપણને રોગ લાગુ પડ્યો રોગ લાગુ પડ્યો તો રોગમાંથી આપણને સારા શેને કારણે થયા તો કે દવા લેવા ગયા રાઈટ એ દવા કઈ હતી એન્ટિબાયોટિક્સ પ્રતિજીવિક દ્રવ્યો તો પ્રતિજીવિક દ્રવ્યો આપણા માટે મનુષ્ય માટે જીવન વિરોધી ન કહેવાય ખ્યાલ જીવન વિરુદ્ધ ન કહેવાય એ તો આપણને જીવતા રાખે છે આપણને રોગોમાંથી બચાવે છે ન્યુમોનિયા છે કોરોના વાયરસ છે ઝેરી મેલેરિયા છે એવા ઘણા બધા જીવલેણ રોગો સામે આપણને રક્ષણ આપે છે તો આપણી માટે જીવન વિરુદ્ધ નહીં પણ પૂર્વજીવન પહેલાં જેવું સ્વસ્થ જીવન આપણને આપે છે એટલે આપણે મનુષ્યના સંદર્ભમાં વિચારીએ તો એન્ટીબાયોટિક્સ એ આપણને પહેલાંનું જીવન આપે છે એવું આપણે સમજીએ હવે પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક છે શું તો કે પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ જ છે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા એનું નિર્માણ કરવામાં આવે જે અન્ય સૂક્ષ્મજીવને મારી નાખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે કે વેરી સિમ્પલ ફંડો છે એનો કે અન્ય સૂક્ષ્મજીવોમાંથી જ એ રસાયણ અલગ કરેલું છે અને એ બીજા સૂક્ષ્મજીવને મારે એટલે ડેટ મીન્સ કે એકમાંથી અલગ કરેલું એ કેમિકલ એ દવા એ રસાયણ એ જ્યારે પેટમાં નાખીએ એટલે પેટમાં રહેલા બીજા સૂક્ષ્મજીવો આપણા લોહીમાં જે હોય રોગકારક હોય એને મારે એટલે એક સૂક્ષ્મજીવના દ્રવ્યો બીજા સૂક્ષ્મજીવને મારે રાઈટ અથવા એમની વૃદ્ધિ સ્લો કરી નાખેનો એનો ગ્રોથ સ્લો કરી નાખે એટલે આપણને રોગ સામે કંટ્રોલ આવે રાઈટ તો એને એન્ટિબાયોટિક્સ છે સૌપ્રથમ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક્સ છે પેનિસિલિન રાઈટ મિત્રો સમજો બરાબર ઇન્ટરેસ્ટિંગ છે આની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે જ્યારે સ્ટેફાઈલો કોકસ બેક્ટેરિયા કોકા એટલે ગોળાકાર બેક્ટેરિયા પર જ્યારે કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક પ્લેટ હતી એ પ્લેટ ઉપર મોલ્ડ ઉત્પન્નથી મોલ્ડ એટલે કે ફૂગ રાઈટ જ્યાં ધોયા વગરની પ્લેટ હતી બેક્ટેરિયા ઉપર કામ કરતા હતા જોજો કામ બેક્ટેરિયા ઉપર કરતા હતા સ્ટેફાઈલો કોકા ઉપર પણ ધોયા વગરની એક પ્લેટ હતી એ પ્લેટ ઉપર જે છે મોલ્ડ ઉત્પન્ન થઈ એટલે કે ફૂગ ઉત્પન્નથી જ્યાં સ્ટેફાઈ લોકો કશ વૃદ્ધિ પામી શક્યા નહીં રાઈટ એટલે એણે નોંધ્યું કે આ મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું હતું હશે પછી એને પેનિસિલિન નામ આપ્યું અને કારણ કે તે મોલ્ડ એટલે ફૂગનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ રાઈટ તો સમજાવું જો અહીંયા કે એવો એક ડિશ લેતા હતા અહીંયા ધ્યાન આપજો શું કર્યું એણે એક ડિશ લીધી આ રીતની એ ડિશ ધોયા વગરની હતી એની અંદર શું હતું એ પેટેડિશમાં મિત્રો તો કે એ પેટેડિશમાં હતા બેક્ટેરિયા રાઈટ આ રીતના નાના નાના બેક્ટેરિયા હતા કયા બેક્ટેરિયા હતા રાઈટ અહીંયા મારાથી દોરાતું નથી બરાબર એટલે એ હતા સ્ટેફાઈલોકો કયા બેક્ટેરિયા હતા સ્ટેફાઈલોકો રાઇટ હવે એ સ્ટેફાઈલોકો બેક્ટેરિયા ધોયા વગરની પ્લેટ હતી તો થોડા સમય પછી એના પર જે જોયું તો એના પર થોડી 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 ફૂગ થઈ ગઈ હતી રાઇટ આ જે છે એ શું છે ફૂગ ફંજાઈ રાઈટ જાય એટલે ફૂગ થઈ કઈ ફૂગ થઈ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ કઈ ફૂગ થઈ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ તેણે જોયું કે આ ફૂગમાંથી કંઈક એવું દ્રવ્ય ઉત્પન્ન થયું કે જેને કારણે આ બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ નહીં જોજો રાઈટ ધોયા વગરની સ્ટેફાઈલોકો બેક્ટેરિયા પર કામ કરેલી પ્લેટ હતી એ પ્લેટ એમને પડી રહેવા દીધી ધોઈ નહોતી તેમાં ફૂગ થઈ રાઈટ એ ફૂગનું નામ શું હતું પેનિસિલિયમ નોટેટમ રાઈટ તો થયું શું ફૂગની વૃદ્ધિને કારણે શું થયું હતું કે નુકસાન કોને થવું જોઈતું હતું ફૂગને બટ અહીંયા નુકસાન કોને થયું બેક્ટેરિયાને રાઈટ કે કેમકે ફૂગની અંદર ઓલરેડી એમાં બેક્ટેરિયા હતા જ એટલે ફૂગને અસર થવી જોઈએ બટ અહીંયા ઊંધો થયું ફૂગમાંથી કંઈક એવું રસાયણ બન્યું હોવું જોઈએ જે બેક્ટેરિયાને ડેવલપ થવા દીધા નહીં કેમ કે ધોયા વગરની પ્લેટ હતી ડેટ મીન્સ એમાં બેક્ટેરિયા હતા જ તો એમાં બેક્ટેરિયા ડેવલપ થવા જોઈએ બટ બેક્ટેરિયા ડેવલપ ન થયા બેક્ટેરિયા મરી ગયા એટલે એણે વિચાર્યું કે આ ફૂગમાંથી કંઈક એવું રસાયણ ઉત્પન્ન થાય છે જે બેક્ટેરિયાને મારી નાખે છે રાઈટ એ રસાયણનું એમને નામ આપ્યું પેનિસિલિન રાઈટ જેને સૌ પ્રથમ એન્ટીબાયોટિક ગણવામાં આવે કેમ પેનિસિલિન નામ આપ્યું કારણ કે જે ફૂગ હતી જે મોલ્ડ હતી જેનો ચેપ લાગ્યો હતો બેક્ટેરિયાને એ પ્લેટમાં જે ઉગી નીકળેલી એ ફૂગ હતી એનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ કઈ ફૂગ હતી પેનિસિલિયમ નોટેટમ પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી રસાયણ ઉત્પન્ન થયું અને પહેલાં બેક્ટેરિયાને મારી નાખા એટલે એનું નામ રાખ્યું પેનિસિલિન આ રીતે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે દુનિયામાં સૌપ્રથમ એન્ટિબાયોટિક એન્ટીબાયોટિક શોધી રાઈટ પછી આગળ જઈએ તેવા ઘણા સમય પછી ચેન અને હાવર્ડ ફ્લોરેએ એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી રાઈટ તો આ તો માત્ર શોધ થઈ હતી બટ એનો ઉપયોગ કેવી રીતે કરવો ઉત્પાદન કેવી રીતે કરવું સ આપણા મનુષ્ય માટે કેવી રીતે અવેલેબલ કરાવવું એ બધું કશું થયું નહોતું સમજા દોસ્તો એની બાબતે એને કોઈ કામ નહોતું કરવું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આ અચાનક શોધ થઈ ગયેલી દુનિયામાં જેટલી પણ મહત્ત્વની શોધ થાય ને એ આકસ્મિક રીતે થયેલી છે કામ બીજા ઉપર કરતા હોય પણ શોધ કંઈક નવી થઈ જાય રાઈટ તો મોટાભાગની જે શોધ દુનિયામાં જે છે આ રીતે આકસ્મિક થઈ કોઈ પ્લાનિંગથી નથી થતું એટલે કંઈક ને કંઈક કામ કરતા રહો તો કંઈક નવું તમને આવિષ્કારિક વસ્તુ મળી જતી હોય છે તો અહીંયા પણ એવું જ થયું રાઈટ અને આ રીતે દુનિયાને પેનિસિલિન એન્ટિબાયોટિકની ભેટ મળી એન્ટીબાયોટિકની પછી ત્યાર પછી અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે બે વૈજ્ઞાનિકે એક એન્ટીબાયોટિક જે છે કેવી રીતે અસર કરે શરીરમાં કેવી રીતે ઉત્પાદન કરવું એની માટે એણે સંશોધન કર્યું તેમણે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોને સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો આ અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેએ જે કંઈ એક તીવ્ર ક્ષમતાવાળી એન્ટીબાયોટિક બનાવી કેવી રીતે બનાવવી કેવી રીતે એને દવાના ફોર્મમાં લેવી બનાવવી પછી કેવી રીતે શરીરમાં દાખલ કરવી રાઈટ તો એ માટે એ લોકોએ શું કર્યું એનો ઉપયોગ સૌ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર માટે જે છે એનો ઉપયોગ થયો કે એ લોકોને વારંવાર જખમો પડતા હોય તો એની સારવાર માટે એણે ઉપયોગ કર્યો અને એ સફળ રહ્યા રાઈટ ત્યાર પછી આ આને આ શોધને કારણે ફ્લેમિંગ રાઇટ અર્ન અને હાવર્ડ ફ્લેમિંગ હાઇન ફ્લેમિંગ એટલે કે આલેક્ઝાન્ડર ફ્લેમિંગ સોરી અર્નિસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેન આ સંશોધન માટે ઓગણીસો પિસ્તાલીસમાં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા મિત્રો ઓગણીસો પિસ્તાલીસ ભારત દેશ આઝાદ થયા અને થોડા વર્ષો પહેલાં જ આ બધું સંશોધન થયું છે એની પહેલાં એન્ટિબાયોટિક જેવું કંઈ હતું જ નહીં એટલે લોકો કેટલા મરતા હશે તમે વિચાર કરી શકો રાઇટ ત્યાર પછી જે છે પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે અને આ રીતે ખબર પડી કે ભાઈ સૂક્ષ્મજીવમાંથી તો ઘણી બધી એન્ટીબાયોટિક્સ દવાઓ બને છે રાઈટ એટલે બીજા બધા સૂક્ષ્મજીવોમાંથી અલગ અલગ રોગો માટે આવી દવાઓનું સંશોધન થયું દુનિયાને એક નવી દિશા મળી પછી પ્લેગ માટે દવા મળી કાળી ખાંસી વુપિંગ કફ કહેવાય વુપિંગ કફ રાઈટ ઊંડી ખાંસી આવે ડિપ્થેરિયા રાઈટ ઉટાટ્યું જેને આપણે કહીએ રક્તપિત લેપ્રસી જેવા ભયાનક રોગોને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે અને તેઓના ઉપચાર માટે એન્ટિબાયોટિક્સ દ્વારા આ રોગની સરળ માટેનો સુધારો થયો છે અને આવા બધા રોગ જ્યારે પહેલાં થતા ત્યારે એક જ વસ્તુ હતું મૃત્યુ નિશ્ચિત રાઈટ આવા રોગો જ્યારે થતા ત્યારે એક જ વસ્તુ થતું શું નિશ્ચિત થઈ જાય તમારું મૃત્યુ બટ આ રીતે એન્ટિબાયોટિકના શોધથી ખબર પડી કે આટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે લોકોને આપી શકાય એમ છે જેને કારણે આવા બધા રોગો અત્યારે નષ્ટ થઈ ગયા આપણને ખબર નથી આના નામ લાવો તો તમને કદાચ ખબર જ નહીં હોય બટ પહેલાં આ બધા કાયમી હતા અને ઇવન અત્યારે આપણને નાનો મોટો રોગ થાય મેલેરિયા થાય તાવ આવે તો આપણે એકદમ બેફિકર છીએ નિશ્ચિત થઈએ કેમ ખબર જ છે આપણને સારું થઈ જવાનું છે કેમ કારણ કે એની દવા અવેલેબલ છે રાઈટ એટલે દોસ્તો અત્યારે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે આપણે એન્ટીબાયોટિક વગરના વિશ્વની કલ્પના પણ ન કરી શકીએ ઓકે તો થેન્કસ ટુ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને આવા બધાને તો તમે પણ આવા કંઈક આવિષ્કારિક શોધ માટે પોતાની જાતને તૈયાર કરો દુનિયાને મહામારીઓ અને દુઃખ જે પડકારો છે એમાંથી બહાર લાવવાના પ્રયત્ન માટે કંઈક કરો એવું જીવન જીવવું જોઈએ ઓકે તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ દોસ્તો આ તમે ખૂબ સારી રીતે સમજાવશો રાઈટ પ્રતિજૈવી દ્રવ્યોની બનાવટ એટલે કે એન્ટિબાયોટિક્સ રાઇટ એની અંદર પણ સૂક્ષ્મજીવો ખૂબ જ મહત્ત્વના છે નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય આવજો